નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે 9 ઓગસ્ટ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલ આપણે જે ક્વેશ્ચન પૂછ્યા હતા 8 ઓગસ્ટ 2020ના રોજ જે ક્વેશ્ચન હતા તેના રાઇટ આન્સર કયા છે તે આપણે જોઈએ. અમેરિકાએ કેટલા દિવસ સુધી ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો? અમેરિકાએ જો અહીંયા પૂછવામાં છે કેટલા દિવસ સુધી, તો 45 દિવસ માટે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે. હિમાચલ પ્રદેશના સિરમોર ખાતે બનનાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટનો શિલાન્યાસ કોણે કર્યો? હિમાચલ પ્રદેશના સિરમોર ખાતે IIM જે બની રહ્યું છે તેનો શિલાન્યાસ કર્યો છે રમેશ પોખરિયાલે કર્યો છે. નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણીની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી? તો 2015થી તેની શરૂઆત કરવામાં આવી છે ઉજવણીની. 73મો સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી એ છોટાઉદેપુર ખાતે થઈ છે. પ્રથમ અમૃત ફાર્મસીની સ્થાપના 15 નવેમ્બર 2015ના રોજ કરવામાં આવી હતી. તો આ આપણા હતા 5 રાઇટ આન્સર. હવે આ 5 પ્રશ્નોના રાઇટ આન્સર કોણ આપ્યા છે, ઝડપથી જે આન્સર આપ્યા છે તે આપણે જોઈએ. આજના વિનર બન્યા છે જીગર દેસાઈ પાટણથી. પાટણથી જીગર દેસાઈ, ખૂબ ખૂબ અભિનંદન, એમને આ ક્વિઝના સૌથી ઝડપથી આન્સર આપ્યા છે. ચલો હવે આજના કરંટ અફેર્સના મુદ્દા આપણે જોઈએ. વિજયભાઈ રૂપાણી સળંગ 4 વર્ષ પૂર્ણ કરનાર ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા? આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 4 વર્ષ પૂરા કર્યા હોય તેવા વિજયભાઈ રૂપાણી આ કેટલામાં ક્રમ ધરાવે છે? તો કેટલામાં ક્રમના મુખ્યમંત્રી બન્યા? તો એ 5મા ક્રમના મુખ્યમંત્રી બન્યા. એટલે કે આ અગાઉ અન્ય કોઈ 4 મુખ્યમંત્રી હતા કે જેમણે 4-4 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. વિજયભાઈ રૂપાણી 7 ઓગસ્ટ 2020ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 4 વર્ષ પૂર્ણ કરનાર 5મા મુખ્યમંત્રી બન્યા. 1 મે 1960 જે આપણે ગુજરાતમાં સ્થાપના થઈ, ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈ આજ સુધી 16 મુખ્યમંત્રી બન્યા અને તે પૈકી 5 મુખ્યમંત્રી એમણે સતત 4 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમાં હિતેન્દ્ર દેસાઈ એમણે 4 વર્ષ 1 મહિનો, માધવસિંહ સોલંકી 4 વર્ષ 9 મહિના, અમરસિંહ ચૌધરી એમણે 4 વર્ષ 5 મહિના અને નરેન્દ્રભાઈ મોદી એમણે તો ઇતિહાસ પણ બનાવી દીધો, તો રેકોર્ડ કરી દીધો એવું આપણે કહી શકીએ. 11 વર્ષ ને 5 મહિના સુધી એનો કાર્યકાળ રહ્યો, જોકે ત્યારબાદ એ વડાપ્રધાન બન્યા, પ્રાઇમ મિનિસ્ટર બન્યા. વિજયભાઈ રૂપાણી એ 5મા ક્રમના એવા મુખ્યમંત્રી બન્યા કે જેમણે 4 વર્ષ પૂર્ણ કર્યા હોય, સતત 4 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા, અને તે 7 ઓગસ્ટ 2016થી કાર્યરત છે. આનંદીબેન પટેલની વાત કરીએ તો આનંદીબેન 2 વર્ષ ને 77 દિવસ મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા હતા. તાજેતરમાં આયોજિત કોન્ક્લેવ ઓન ટ્રાન્સફોર્મેશન રિફોર્મ ઇન હાયર એજ્યુકેશન અંડર નેશનલ એજ્યુકેશન પોલિસીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને સંબોધન કોણે કર્યું? એનું આજે ઉદ્ઘાટન અને સંબોધન કર્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એટલે કે વર્ચ્યુઅલ રીતે કોન્ક્લેવ ઓન ટ્રાન્સફોર્મિંગ રિફોર્મ ઇન હાયર એજ્યુકેશન અંડર નેશનલ એજ્યુકેશન પોલિસીનું ઉદ્ઘાટન અને સંબોધન કર્યું. શિક્ષણ મંત્રાલય અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો હવેથી આપણે યાદ રાખીશું શિક્ષણ મંત્રાલય, જેને આપણે પહેલાં એવું કહેતા હતા HRD કહેતા હતા, હવે એને આપણે કહીશું શિક્ષણ મંત્રાલય. હવે એજ્યુકેશન જે શિક્ષણ મંત્રાલય છે એ આપણે યાદ રાખીશું. જ્યારે પણ આપણે વાત કરીએ તો શિક્ષણ મંત્રાલય એનું મતલબ એ થયું કે એનું જૂનું નામ છે HRD. આ સંમેલન દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ આવરી લેવાયેલ મહત્વપૂર્ણ પાસા જેવા કે બહુ વિષય અને ભવિષ્યનું શિક્ષણ, ગુણવત્તાપૂર્ણ અનુસંધાન અને શિક્ષણને વધુ વેગ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ, આ ઘણી બધી એવી બાબતો હતી કે જેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. કયા રાજ્યમાં ભારતનો સૌ પ્રથમ ગ્રીન રામાયણ પાર્ક વિકસિત કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? તો આપણા આન્સર થશે ઉત્તરાખંડ. જો ત્યાં ઘણા બધા એવા પાર્ક છે અને તેને થીમ નામ આપવામાં આવ્યું છે, જેવી રીતે કે અશોક વાટિકા, આ પ્રકારના ઘણા બધા એવા અંદર આ પાર્કની અંદર ડેવલપ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા દેશમાં સૌ પ્રથમ ગ્રીન રામાયણ પાર્ક વિકસિત કરવામાં આવ્યો છે, જેમાં વાલ્મીકી રામાયણમાં દર્શાવેલ છોડ અને ભગવાન રામ સંબંધિત મુખ્ય 6 પ્રકારના જંગલ વિકસિત કરવામાં આવ્યા છે. જો વાલ્મીકી રામાયણમાં જે દર્શાવવામાં આવેલા છે છોડવાઓ એવા અને ભગવાન રામ સાથે સંકળાયેલા હોય તેવા, અથવા એની સાથે કોઈ પણ રીતે જોડાયેલા હોય તેવા મુખ્ય 6 જંગલો આ રીતે વિકસિત કરવામાં આવશે. આ પાર્ક ઉત્તરાખંડના હલવાની જિલ્લામાં બનાવવામાં આવ્યો છે. આપણા માટે એટલું યાદ રાખીએ કે ઉત્તરાખંડ ખાતે બનાવવામાં આવે છે તો પણ ઇનફ છે, પણ જો GPSC હોય તો કદાચ જોડકું એવું બનાવી શકે કે હલવાની ખાતે આ પાર્ક બનાવવામાં આવશે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે હલવાની ક્યાં આવેલું છે, હલવાનું આવેલું છે ઉત્તરાખંડ ખાતે આવેલું છે. આ પાર્કમાં 139થી વધુ વૃક્ષોની પ્રજાતિઓ કે જે રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેને આ પાર્કમાં રોપવામાં આવે છે. જો અહીંયા શું કહેવાય, અગેન આપણે વાત કરીએ વાલ્મીકી રામાયણમાં જે પણ દર્શાવવામાં આવે છે છોડવાઓ, એવા 139થી વધારે પ્રકારની વૃક્ષોની પ્રજાતિ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવાને અહીંયા રોપવામાં આવ્યો છે.
ભગવાન શ્રી રામ શ્રીલંકાની યાત્રા જ્યારે એ નીકળ્યા હતા એ સમય દરમિયાન, એટલે કે જે સીતા માતાનું હરણ થયું હતું અને એ સમય દરમિયાન જ્યારે નીકળ્યા હતા ત્યારે એ મતલબ આખો જે રૂટ હતો એ ત્યાં એ વનવાસ શરૂ થયો ત્યાંથી લઈ ચિત્રકૂટ, દંડકારણ્ય, પંચવટી અને કિષ્કિંધાના જંગલોમાંથી જ્યાંથી પસાર થયા હતા, અને એ હાલમાં આ જંગલો એ જે પણ જંગલોમાંથી પસાર થયા હતા ત્યાંથી પોતા વૃક્ષો લાવી અને આ જંગલમાં એને ઉત્તરાખંડના રામાયણ પાર્કમાં રોપવામાં આવ્યા છે. એટલે કે રામ ભગવાનની જે યાત્રા હતી એક પ્રકારની આપણે યાત્રા જ કહી શકીએ. તો આ યાત્રા હતી એ સમય દરમિયાન જે જે જંગલમાં અથવા વનમાં ફર્યા હતા એ દરેક જગ્યા પરથી વૃક્ષો લાવી અને અહીંયા રોપવામાં આવ્યા છે. ઉપરાંત અશોક વાટિકા, માતા સીતા અને દ્રોણગીરી જંગલ ભગવાન હનુમાન સાથે જોડાયેલા છે. આ પાર્ક હલવાની બાયોડાયવર્સિટી પાર્કમાં 1 એકરથી વધુ જમીનમાં વિકસિત કરવામાં આવ્યો છે અને છોડ કે વૃક્ષોના નામ પણ સંસ્કૃતમાં રાખવામાં આવ્યું છે. જો આપણે એક પરંપરા જે રહેલી છે સંસ્કૃતની, તો સંસ્કૃતની પરંપરાને પણ અહીંયા ઘણી બધી રીતે ઉજાગર કરી છે. તાજેતરમાં કઈ સંસ્થાએ ઓએચઈ ઇન્સ્પેક્શન એપ લોન્ચ કરી? ઓએચઈ ઇન્સ્પેક્શન એપ લોન્ચ કરી છે. કોણે લોન્ચ કરી છે? તો ભારતીય રેલવેએ લોન્ચ કરી છે. મતલબ કે એક પ્રકારની એક એવી એપ્લિકેશન છે કે જેના માધ્યમથી ટ્રેનની સંપૂર્ણ માહિતી મેળવી શકાશે. તાજેતરમાં ભારતીય રેલવેએ રિયલ ટાઈમ દેખરેખ માટે ઓએચઈ ઇન્સ્પેક્શન એપ શરૂ કરી છે. હવે અહીંયા ઓએચઈનો મતલબ શું થશે? ઓવરહેડ ઇક્વિપમેન્ટ ઇન્સ્પેક્શન એપ શરૂ કરી છે. ભારતીય રેલવેએ તકનીકી સ્નેકના કારણે, એટલે કે જે ટેકનોલોજી કંઈ ક્ષતિ હોય અથવા તો કોઈ કારણોસર ટ્રેન વિલંબિત અથવા તો લોકેશન જોવા માટે ઓએચઈ ઇન્સ્પેક્શન એપ શરૂ કરી છે. જેના લીધે હવે શું થશે? તો ભારતીય રેલવેની નિયમિતતા એમાં પ્રાપ્ત કરવામાં ઘણી બધી સરળતા રહેશે. એટલે કે કોઈ પણ ટ્રેન રેલવે જે આપણી જે રેલવે છે એ અંગ્રેજોના સમયથી આ ચાલતી આવતી આ ટ્રેન છે એમાં ઘણા બધા સુધારા કરવાની જરૂર છે, રિફોર્મ કરવાની જરૂર હોય છે. બટ કોઈ વખતે એવું બની શકતું હોય કે એ જૂની સિસ્ટમ એ એટલી બધી ઉપયોગમાં લેવાઈ ગઈ છે કે એને બદલાવતા હવે ઘણો બધો સમય લાગશે. તો હવે અહીંયા શું થયું કે ધીમે ધીમે એમાં ચેન્જીસ ચાલુ થઈ ચૂક્યા છે. તો આ એક એક એવી એપ છે કે જો ટેકનિકલી કારણોના લીધે કોઈ ટ્રેન વિલંબિત થઈ હોય, એટલે કે લેટ થઈ હોય, તો એનું લોકેશન આ બધી વસ્તુ જાણવા માટે આ એપ ખૂબ ઉપયોગી સાબિત થશે. આ એપ ટ્રેનને રિયલ ટાઈમમાં મોનિટર કરશે. જો તેમાં કોઈ વિલંબ કે અન્ય ખામી હશે તો તે ભારતીય રેલવેને ચેતવણીનો એક સંદેશ પણ આપશે, એટલે કે એક અલર્ટ મેસેજ પણ એને આપી દેશે. કોને આપશે? તો ભારતીય રેલવેને આપશે. આ એક જીપીએસ આધારિત રિયલ ટાઈમ ટ્રેકિંગ એપ્લિકેશન છે. બીસીસીઆઈએ કઈ ચીનની કંપની વચ્ચેનો આઈપીએલ ટાઇટલ સ્પોન્સર કરાર રદ કર્યો? હાલમાં જે પ્રકારની વાતાવરણ ચાલી રહ્યું છે ચીન સાથેનું, એ ચીન સાથેનું વાતાવરણને જોતા બીસીસીઆઈએ ચીનની એક કંપની એની સાથેનો જે આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ કરાર હતો એને હમણાં રદ કર્યો છે અથવા તો સ્થગિત કર્યો છે એવું પણ આપણે કહી શકીએ. તે કંપની છે વિવો. બીસીસીઆઈએ આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ કંપની વિવો સાથેના કરારને 1 વર્ષ માટે રદ કર્યો છે અથવા સ્થગિત કર્યો. જો હાલ 1 વર્ષ માટે સ્થગિત કર્યો છે. બંનેની અંડરસ્ટેન્ડિંગ પણ હતી અને તેમાં વિવોએ સામેથી અથવા તો એવું કહી શકીએ કે બંનેની અંડરસ્ટેન્ડિંગના કારણે આ પોસિબલ બન્યું છે કે હવે એનો જે સ્પોન્સરશિપ છે એ રદ કરી દેવામાં આવી છે 1 વર્ષ માટે. આપણે મિત્રો યાદ હશે કે ચીની સૈન્ય જે લદ્દાખમાં જે ભારતીય સૈન્યની અથડામણ થઈ હતી અને એમાં ઘણા બધા આપણા ભારતીય જવાનો શહીદ થયા હતા અને ત્યાર પછી આપણે ચીન તરફનું જે વલણ થયું છે આપણે વ્યાપક વિરોધ થયો છે. હું અને તમે આપણે દરેક લોકો એ જુસ્સા સાથે હતા કે આપણે ચીની વસ્તુનો બહિષ્કાર કરીએ અને ઘણી બધી જો આપણી ભારતીય કંપનીઓ ઇવન કે આપણે રેલવે પણ ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું જે આખું ટેન્ડર હતું બીએસએનએલ એમણે પણ આવા ઘણા બધા એવા ટેન્ડર હતા એમણે પણ ના પાડી દીધી છે કે હવે અમને આ કોઈ પ્રકારની ઇક્વિપમેન્ટની જરૂર નથી. ઇવન કે જે પણ કંપનીઓ 5G માટે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાના હતા તેના માટે જે ટેન્ડર હતી અથવા તો બોલી હતી અથવા તો જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાના હતા તેના માટે પણ એકદમ મનાઈ કરી દેવામાં આવી કે કોઈ પણ રીતે ચીની કંપનીની કોઈ પણ વસ્તુ લાવવામાં વાપરવામાં આવશે નહીં. હાલમાં મિત્રો તમને એ પણ યાદ હશે કે ચીનની જે ઘણી બધી એપ્લિકેશનો છે એને પણ આપણે રદ કરી છે તો એપ્લિકેશન આપણે પ્રતિબંધ મૂક્યો છે. લગભગ હાલમાં 100થી પણ વધારે 106થી વધારે જેટલી એપ્લિકેશન છે એને આપણે ભારતમાં એને પ્રતિબંધ કરી દીધો છે. વિવોએ બીસીસીઆઈ સાથે ટાઇટલ સ્પોન્સરશિપ માટે 2018 થી 2022 વચ્ચેના 2190 કરોડનો કરાર કર્યો છે અને તેને આપણે જો વાર્ષિક રકમ ગણીએ તો 440 કરોડ રૂપિયા થાય છે. હવે આને શું કરવામાં આવશે કે 8 એવી ફ્રેન્ચાઇઝીસ કંપનીઓ છે, મતલબ ફ્રેન્ચાઇઝીસ છે એને વેચી દેવામાં આવી, એટલે કે 27.55 કરોડ આ પ્રકારનો પર ફ્રેન્ચાઇઝી એનો ખર્ચ આવશે. હાલમાં જે આઈપીએલ છે આઈપીએલ એ 13મી ક્યાં આયોજિત થશે? યુએઈમાં ખાતે આયોજિત થશે. જોકે આઈપીએલની શરૂઆત તો 2008માં થઈ ચૂકી હતી અને 2019માં એનું ચેમ્પિયન કોણ બન્યું હતું? મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સ એ સૌથી વધુ આ પ્રકારનું ટાઇટલ જીતી છે 4 વખત. કેટલી વખત જીતી છે? 4 વખત જીતી છે. દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે 9 ઓગસ્ટના રોજ. 9 ઓગસ્ટ કે જેને આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ.
જો અહીંયા મિત્રો દિવસો કોઈ ઉજવણી થતી હોય એની પાછળના ઘણા બધા કારણો હોય, એ કારણ પૈકીનું આપણે જે આ પ્રકારની જે આદિવાસી લોકોની રહેણી કરણી અને જેની પાસે કળા છે ને, એ કળા હાલ કોઈ જગ્યા એવી બધી એટલી બધી કળા નથી કે જે આદિવાસી લોકો પાસે છે. કારણ કે આદિવાસી લોકો કોણ છે, એ મૂળ ભારતીય વ્યક્તિઓ છે. આપણે કહીએ ઘણી વખત તમે એને મેં સાંભળ્યું છે કે ભારતના મૂળ વ્યક્તિઓ કોણ છે, કે જે આદિવાસી લોકો છે એ જ ભારતના મૂળ વ્યક્તિઓ છે. હવે એની પાસે જે કળા છે ને, એ કળા બહુ રેર ઓફ ધ રેર વ્યક્તિઓ જાણતા હોય છે. મતલબ કે એની પાસે જે કળા છે, આવડત છે, જબરજસ્ત આવડત હોય છે. આદિવાસી લોકોના હકોનું સંરક્ષણ તેમજ તેને વાચા આપવા માટે સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેના માટે થઈને 23 ડિસેમ્બર 1994માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું હતું. અને 1993ના આખા વર્ષને 1993નું વર્ષ છે એને આખા વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તો આપણે યાદ રાખી લીધો 9 ઓગસ્ટનો, પરંતુ કયા આખા વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, તો 1993નો વર્ષ. 1994 થી 2004 અને 2004 થી 2014ના દશકાને આદિવાસી લોકો માટે 2 દશકાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જો હવે અહીંયા આપણે વાત કરીએ તો બિરસા મુંડા એ આદિવાસી સ્વતંત્ર સેનાની હતા, ખૂબ જ એક મહાન એવા વ્યક્તિ જેને આપણે કહીએ છીએ. બિરસા મુંડા એ આદિવાસીઓ આદિવાસી સમાજના માટે ઘણી બધું એમને કામ કર્યું હતું અને તેના માટે આદિવાસી સ્વતંત્ર સેનાની પણ હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો હતો. ઝારખંડના રાંચીમાં, જો ઝારખંડમાં રાંચી ખાતે જે એરપોર્ટ આવેલું છે એનું નામ પણ છે બિરસા મુંડા એરપોર્ટ. બિરસા મુંડા એરપોર્ટ ક્યાં આવેલું છે? ઝારખંડના રાંચી ખાતે. આપણે ગુજરાતમાં પણ આદિવાસીના વિકાસ માટે નર્મદા જિલ્લો છે ત્યાં આગળ ખાતે બિરસા મુંડા વિશ્વવિદ્યાલયની પણ સ્થાપના કરવામાં આવી છે. બિરસા મુંડા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલું છે? તો બિરસા મુંડા વિશ્વવિદ્યાલય આવેલું છે આપણા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલું છે. ભારતમાં 6.86% વસ્તી આદિવાસીઓની છે, જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે? 14.92%. એટલે કે આપણે એવું કહી શકીએ કે અંદાજે 15%ની આસપાસ છે, પણ આ વસ્તી ગણતરી 2011ના ડેટાને આધારે આપણે કહી શકીએ. ગુજરાતમાં વર્ષ 2019માં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવી હતી. આ પણ આપણા માટે ખૂબ અગત્યનું બને કે દાહોદ ખાતે ઉજવણી ક્યારે કરવામાં આવી હતી, તો 2019માં, અથવા તો વિશ્વ આદિવાસી દિવસ 2019ની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી, તો આપણા દાહોદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં જે ઉજવણી થઈ રહી છે 2020માં, એ કેટલામા ક્રમની હશે? તો 25મા ક્રમની આ ઉજવણી કરવામાં આવશે. તો તમારા માટે એક જાણકારી આપીશ કે હાલ બિન સચિવાલયની જે મોક ટેસ્ટ છે, સ્પેશિયલ મોક ટેસ્ટ 1 થી 5, એ એપમાં મુકાઈ ચૂકી છે. તમે આપણી મોબાઈલની એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરી હોય તો એને અપડેટ કરી દો, અને અગર અપડેટ કરેલી હોય તો તમે જ્યારે પણ એપ્લિકેશન જુઓ છો તો તમને મોક ટેસ્ટનો એક સિમ્બોલ બતાવે છે, ઓપ્શન આવશે, એમાં તમે મોક ટેસ્ટ પર ક્લિક કરશો તો 1 થી 5 મોક ટેસ્ટ, જો એપ્લિકેશન જ્યારે એ લોગિન કરશો તો તમને અલગ અલગ 2 ફોલ્ડર બતાવશે. એકમાં છે સ્ટાફ માટે, ઓફિસ યુઝ માટે, તો તેમાં તમારે કોઈ લોગિન કરવાનું નથી, એમાં તમારે કોઈ ક્લિક કરવાનું નથી. બીજોનું જે નીચેનું જે ફોલ્ડર છે, ઓપ્શન છે, એમાં તમારે ક્લિક કરવાનું, એમાંથી તમને 1 થી 5 મોક ટેસ્ટ મળી જશે. હવે હાલ તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તમે 1 થી 5 મોક ટેસ્ટ એ બિલકુલ ફ્રીમાં છે, તમે એનો લાભ લઈ શકો. અને આજ રોજ એટલે કે આજે આપણે જે મોક ટેસ્ટ આવવાની છે, એ મોક ટેસ્ટ હાલ આપણે મોકૂફ રાખી છે, કારણ કે હાલ મોક ટેસ્ટ નંબર 42 છે એ તહેવારને ધ્યાન રાખીને મોકૂફ રાખવામાં આવી છે. બટ એની સામે તમને 1 થી 5 મોક ટેસ્ટ આપી છે. આ 1 થી 5 મોક ટેસ્ટ તમારે એનો લાભ લેવો જોઈએ. બુકબર્ડ દ્વારા આયોજન જે ઓફલાઈન મોક ટેસ્ટ છે એ હવે ડિજિટલ આપણે કરી દીધી છે, અને એ 1 થી 5 ટેસ્ટ છે એ એપમાં મૂકી દેવામાં આવ્યું છે. ટેસ્ટની વિડીયો સમજૂતી પણ તમને ઓનલાઈન મળી શકશે. ટેસ્ટની વધુને વધુ પ્રેક્ટિસ કરીને તમારી તૈયારી તમે સંપૂર્ણ રીતે સારી કરી શકો છો. જે રીતે આપણે એકેડેમીની એપ છે એ પર વિષય તેમજ ટોપિક પ્રમાણે ટેસ્ટ, નવા વિડીયો તેમજ બીજા અસરકારક ફીચર પણ ફ્યુચરમાં આવી રહ્યા છે. આ કમિંગ સૂન છે, હવે આવશે. ચલો એક જ સંદેશો આપીશું બુકબર્ડ દ્વારા, સુરક્ષિત રહો અને તમારી તૈયારીઓ ચાલુ રાખો. જો અહીંયા બંને વસ્તુ ખૂબ અગત્યની, સુરક્ષિત પણ રહેવાનું છે અને આપણી તૈયારીઓ ચાલુ રાખવાની છે. તો મિત્રો આજના આપણે ક્વિઝના ક્વેશ્ચન રજૂ કરીએ, એ પહેલાં અગેન તમને રિપીટ કરાવીશ કે 5 પ્રશ્નોના તમે રાઇટ આન્સર, તમારું નામ, તમારા સિટીનું નામ લખી અને આ વોટ્સએપ નંબર છે 7575878603 નંબર પર તમે ક્વિઝ માટે આ નંબર પર મેસેજ કરી શકો છો. ચલો તો આજે જોઈએ આપણા ક્વિઝના આપણા ક્વેશ્ચન કયા છે તે આપણે જોઈએ. ક્વેશ્ચન ઓફ ધ ડે, પાવક વન ક્યાં આવેલું છે? ભારતે કયા વર્ષે એમોનિયાના સંગ્રહ અને સલામતી પર કયો કાયદો ઘડ્યો? અહીંયા જો 2 ક્વેશ્ચન છે, યાદ રાખજો કયા વર્ષે અને કયો કાયદો, બંને આન્સર હોવા જોઈએ તો જ એને આપણે કન્સિડર કરીશું. પરિવાર પહેચાન પત્ર આ પ્રકારની એક પહેલ કયા રાજ્યએ શરૂ કરી છે? નેવિગેશન બે ડ્યુઓ કયા દેશની પ્રણાલી છે?
સ્મોક ટાવરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? અહીંયા વન લાઇનરમાં લખવાનું છે, સ્મોક ટાવરનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, વન લાઇનરમાં લખવાનું છે. આખો પેરેગ્રાફ લખવાની કોઈ જરૂર નથી. ઘણા મિત્રો હજુ પણ એ જે પણ ક્વેશ્ચન પૂછો એનો ફૂલ ડિટેલમાં આન્સર આપે છે, એટલું બધું તમારો ટાઈમ વેસ્ટ ના કરો. ફટાફટ ક્વેશ્ચનનો ટુ ધ પોઈન્ટ આન્સર આપો અને ક્વિઝ જીતો. ચલો, તો આ હતા આપણા ક્વિઝના પાંચ પ્રશ્નો. આઈ હોપ કે તમે આ પાંચે પાંચ પ્રશ્નો જોઈ લીધા હશે. તો મિત્રો, આ હતા આપણા 9 ઓગસ્ટ 2020 ના રોજ અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વીમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકવર્ડ્સ કરંટ અફેર.